प्रणम नमो सिद्धाणम नमो हरियाणम नमो वज्रायाणम नमो लोये सर्वसाहूनम। आचार्य अमरचंद्र देव द्वारा रचित पुरुषार्थ सिद्धि उपाय ना त्यासीमा श्लोक पर अपनी चर्चा प्रारंभ थाई छे। अहिंसा परमो धर्म अने आत्मामा रागादी विकारी भावोनी उत्पत्ति न थवी एज अहिंसा छे ने ए अहिंसा परम धर्म छे। पुरुषार्थ सिद्धि उपाय मां आचार्य अमृतचंद्र देवे अलग अलग दृष्टिकोण थी अहिंसानु स्वरूप समझाव्यु छे। एकांत थी निश्चय के एकांत थी व्यवहार एवं नहीं, निश्चय अने व्यवहार ए बन्ने प्रकारे अहिंसानु स्वरूप समझावे छे। साधक ने साधना मार्ग मा शुद्धात्मानी निर्विकल्प अनुभूति ना फल मा वितराग परिणति नी शुद्धता नी साथे साथे रागादी विकारी भावना अस्तित्व ने लीधे जे रागना एटले के दयाना करुणाना भावो आत्मा मा उत्पन्न थाई छे अने परजीवोनी रक्षा करवानो भाव पण ज्ञानी ने आवे छे। श्रद्धामा ए माने छे के कोई आत्मा मरतो नथी अने जारे कोई आत्मा मरतो नथी तो पछी जीव जंतु पर पण एने पग मुकी देवामां शुं वांधो। समयसारमां आचार्य कुंदकुंद देवे निश्चय अने व्यवहार नुं स्वरूप समझाव्युं। आत्मा अने शरीर ए बन्ने ने कोई अपेक्षाए जो एक न जाणवामां आवे तो जेवी रीते भस्म ने मसळवाथी हिंसा थती नथी एवी रीते जीवोने मसळवाथी पण हिंसा थती नथी, કીડી મકોડાને મસળવાથી પણ હિંસા થતી નથી એમ માનવું પડે।
પણ આચાર્ય અમૃતચંદ્ર દેવે વ્યવહારથી જીવોની રક્ષા, જીવો પ્રત્યે કરુણા પાળવાનો જે ઉપદેશ આપ્યો છે એ ઉપદેશની પાછળ આ રહસ્ય છે કે આત્મામાં જ્યાં સુધી એવા પ્રકારની કોમળતા ન પ્રગટ થાય, કઠોરતાથી મુક્ત એવા પ્રકારથી ન થાય, ત્યાં સુધી એ જીવને સદગુરુનો ઉપદેશ પણ રૂચતો નથી. ને એટલા માટે ફરી એકવાર આ શ્લોકમાં અમૃતચંદ્ર આચાર્ય અહિંસા નું પાલન કરવાનો ઉપદેશ આપ્યો છે. એક દ્રષ્ટિકોણ છે. આ એક જ જીવનો ઘાત કરવાથી ઘણા જીવોની રક્ષા થાય છે એમ માનીને હિંસક જીવોની પણ હિંસા ન કરવી જોઈએ. આ જ વિશેષતા છે વિતરાગી ભગવાનની વાણીમાં બતાવવામાં આવેલા જે સ્વરૂપની વિશેષતા છે એ વિશેષતા આ છે કે હિંસક જીવોની પણ હિંસા ન કરવી જોઈએ એમ માનીને કે આ એક જીવનો ઘાત કરવાથી ઘણા જીવોની રક્ષા થાય છે. આ વાત આમ તમે વાંચો તો સમજાય નહીં, પણ એનો ભાવ બહુ સૂક્ષ્મ છે. જેમ કે સાપ છે, એ સાપ કોઈને કરડે તો બીજા કોઈનું મરણ થાય, સંભાવના છે. તો સાપ ઝેરીલું પ્રાણી છે. એ ઝેરીલો જે સાપ છે એ સાપ અહીંયા નીકળે અને ઘનઘોર અંધારું છે અને એ સાપ ને તમે જોયો, તમને દેખાઈ ગયો છે કે આ સળવળ સળવળ અહીંયા કઈ થાય છે. શું છે? તમને દેખાયું કે આ સાપ છે. હવે એ સાપને કે લાવ હું મારી નાખું, કારણ કે જો આ સાપને મારી નાખું તો આ સાપ બીજા કોઈને નહીં કરડે. એટલે અહીંયા બીજા 100 જણા બેઠા હતા, એ 100 જણાને સાપ ન કરડે અને 100 જણાની હિંસા ન થાય એટલા માટે આ એક સાપને મારી નાખું. આવો જો કોઈને ભાવ આવે તો આ ભાવ પણ યોગ્ય નથી અને સાધકે આ કાર્ય કરવું એ યોગ્ય નથી. એના કારણો અલગ અલગ દ્રષ્ટિએથી હવે આપણે સમજીએ. તો આ ભૂમિકામાં સાધકને એ સહેજે આવા પ્રકારના ભાવ નથી આવતા. બે તત્વ વચ્ચેનો ભેદ હું જ્ઞાન દીપકોને સાધકોને ખાસ કહું છું. અજીવ તત્વ અને આશ્રવ તત્વના ભેદને જે જાણે છે એને આવા પ્રકારના ભાવ પણ ન આવે કે આ સાપ 100 જણાને કરડે અને હું આ એક સાપને મારી નાખું, એવો ભાવ પણ ન આવે જે અજીવ તત્વ અને આશ્રવ તત્વના ભેદને જાણે છે. એ ભેદને જેણે શ્રદ્ધામાં માન્યા છે કે અજીવ તત્વ અને આશ્રવ તત્વ એ બે જુદા જુદા છે. અજીવ તત્વનો મતલબ
કે આ સાપ જે છે એ સાપના અંદર જે હિંસા કરવાનો ભાવ છે, આ સાપને અંતરમાં જે પડેલો જે ભાવ કે હું આને કરડું આને મારી નાખું એવો પણ ભાવ આવે, આમ કરડીના અને એને એની એને મારવાનો પણ ભાવ આવે સાપને, તો સાપમાં જે ભાવ ઉત્પન્ન થયો છે ને એ ભાવ, અને એક ભાવ છે કે પોતાનો ભાવ કે હું સાપને મારી નાખું, તો સાપને જે ભાવ ઉત્પન્ન થયો છે બીજાને મારવાનો, આ 100 જણાને મારવાનો, એ 100 જણાને મારવાનો સાપનો ભાવ અને હું સાપને મારી નાખું એવો મારો ભાવ, હું સાપને મારી નાખું એવો મારો ભાવ એનું નામ આશ્રવ તત્વ અહીંયા, અને સાપને એવો ભાવ આવે કે હું 100ને મારી નાખું એ અજીવ તત્વ, અને આશ્રવ તત્વ જે છે એ આશ્રવ તત્વને બંધ તત્વના કારણે મારો સંસાર છે, અજીવના કારણે મારો સંસાર નથી, અને મારું જે મુક્તિ એ મારે એનો પુરુષાર્થ કરવાનો છે, અને એટલા માટે જ તે આ બે તત્વના ભેદને સમજે ને તો તે ઉપયોગ પરથી હટીને સ્વરૂપમાં સ્થિત થાય, નિર્વિકલ્પ થાય, નહીં તો તમે વિકલ્પ 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 વિકલ્પમાં એવા તમે અંતરમાં ડૂબી જાઓ, કે તમને આ વિકલ્પની જાળ જેવી છે, કેવળ જ્ઞાનમાં પણ આમ કેટલું કેટલું પૂર્વર ભવના મા બાપ, આ ભવના મા બાપ એમ પૂર્વ ભવના મા બાપ, આ ભવના મા બાપ એવું કેવળ જ્ઞાનમાં પ્રતિબિંબ થાય એવું જણાય કે આટલા જીવો આ મારા પૂર્વ ભવના જે મા બાપ હતા ને એ જો આ પાપના પોટલા બાંધે છે, એ કેવા પાપ કરે છે એ બધું કેવળ જ્ઞાનમાં જણાય, પણ તોય તે એમના પ્રત્યે દ્વેષનો ભાવે નથી, રાગનો ભાવે નથી, કારણ કે એ જીવોના જે ભાવ છે એ ભાવોથી એનો સંસાર છે, અને એનો સંસાર છે દૂર કરવા મારે નથી જવાનું, કારણ કે એનો સંસાર છે દૂર કરવા માટે જો મારે જવાનું હોય તો મારો સંસાર કોઈ બીજો દૂર કરી નાખે તો પછી સ્વતંત્રતા ક્યારે, જો પોતે જે છે પોતાના કરેલા કર્મના ફળ કોઈ બીજો ભોગવે અને બીજાના કરેલા એના ફળ જો હું ભોગવું તો પોતાના કરેલા જે છે એ તો પછી મારે ગમે એવા કરું, કારણ કે મારા કરેલા તો મારે ભોગવવા જ નથી, એટલે આ આશ્રવ તત્વ અને અજીવ તત્વ વચ્ચેનો ભેદ સમજીને કે પોતાના ભાવો જે છે એ પોતાના ભાવો તે એ મારા આત્મામાં ઉત્પન્ન થવા વાળા રાગ અને દ્વેષના જે ભાવો છે એ હેય છે, અને પેલા જે ભાવ છે ને એને જ્ઞેય કીધા, એ જ્ઞેયનો મતલબ જ્ઞાનમાં જણાય છે એ માત્ર જાણવા યોગ્ય છે, અને એને જેવા ભાવ થાય છે કે માનો કે એ 100 જણાને સાપને કરડવાનો ભાવ આવ્યો અને મને એવો ભાવ આવ્યો કે હું એ સાપને મારી નાખું તો આ 100 જણા બચી જશે, એમ એ 100 જણા બચી જશે, આ સાપ એ 100 જણાને મારશે કે નહીં મારે એની મને ખબર નથી, પણ મેં તો આ સાપને મારી નાખ્યો તો આ સાપને મારીને મેં તો પાપ બાંધી લીધું છે, હવે એને તો એના કર્મ જે છે એ સાપ એ પોતે ભોગવવાનો હતો, એટલે આખી દુનિયાનો એ ઠેકો મેં નથી લીધો, આ વાત જ્યાં સુધીમાં ન સમજાય ને ત્યાં સુધીમાં તમે રાગ અને દ્વેષની જાળમાંથી બહાર જ ન નીકળી શકો, મારો છોકરો મારી છોકરી મારો પતિ પત્ની મા બાપ સગા સંબંધી આ બધા મારા નજીક નજીકમાં છે ને એ બધાને ધર્મ પમાડવો છે, એ બધા પામી જાય એ બધા પામી જાય એ બધા પામી જાય, હજી પામતા કેમ નથી, આ બધા પામતા કેમ નથી, સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્માત્મા અલિપ્ત છે, કારણ કે જાણે છે કે જેવો આ રાખની દિવાલમાંથી એવો એક સમયમાં વિરહ થયો, હું આ શરીરના પરમાણુઓમાંથી અહીંથી જેવો અહીંથી આમ બહાર નીકળ્યો ને અને કયો બાપ કઈ માં કયા છોકરા કાંઈ લાગે વળગે નહીં, અને એ જે ભાવ કર્યા ને એ ભાવમાં ઉલસતો ગયો ઉલસતો ગયો, બાપ પામે મા પામે છોકરો પામે છોકરી પામે એમાં ઉલસતો ગયો ઉલસતો ગયો ઉલસતો ગયો,
કે જે સમય મળ્યો હતો એ સમયમાં અંતરની લીનતા જે હતી એ ચુકાઈ ગઈ, મનુષ્યનો ભાવ બરબાદ ગયો આમના મતે, અને આમના મતે બીજાનું હિત કરું, આનું હિત કરું, આનું હિત કરું, એટલે એના ભાવ એના ઉપર અંતરની ચૈતન્ય તત્વની આરાધના સ્વરૂપની સાધના એટલા માટે. નહીં તો તીર્થંકર પોતાના મા બાપને પહેલા કહેત કે તમે જાઓ પેલા જંગલમાં, તમે જંગલમાં જાઓ, તમે સાધુ થાઓ, તમે ધર્મ પામો, અને પછી હું પામીશ, કારણ કે મને તો બધી ખબર છે, હું પછી પામી, પણ પેલા તમે પામો પછી હું નીકળું. નહીં, પોતે નીકળી, પોતે નીકળીને જંગલમાં જતા રહ્યા, મા બાપ હજી મહેલમાં બેઠા છે, એનું જે થવું હોય એ થાય હવે, કારણ કે આ ભેદ જાણ્યો છે કે મારા આત્મામાં જે રાગ અને દ્વેષના ભાવ ઉત્પન્ન થાય છે એ મારે દૂર કરવાના છે, એના ભાવ એ દૂર કરશે. આવો જે ભેદ સમજાય, ક્યારેક જો આવો ભાવ આવે ને કે તમારું હિત કરો ને, તો એ વખતે શું કે આજે એનું હિત કેમ નથી કરતો? આમ જ્યારે એમ કીધું ને કે તમે તમારું હિત કરો, તમે તમારું હિત કરો, તમે તમારું હિત કરો, એવું કહેવાનો જે ભાવ આવે ને કે તમે તમારું હિત કરો, તમે તમારું હિત કરો, તમે તમારું હિત કરો, હજી હિત કેમ નથી કરતા? હજી તમે હિત કેમ નથી કરતા? જોર એના ઉપર જ્ઞાનીનું ના હોય, જોર એના ઉપર ના, કેટલી નબળાઈ છે એના ઉપર જ્ઞાનીનું જોર નથી કે તમારો જ્ઞાનનો દીપક પ્રજ્વલિત કરો. એક વાર કીધું, બે વાર કીધું, પણ જોર એના ઉપર નથી. જ્ઞાનીનું જોર છે કે તમે તમારો જ્ઞાનનો દીપક પ્રજ્વલિત કરો. આવો જે ભાવ હજી અહીંયા ઉભો થાય છે, આમાં હવે શું કરવું, કેવો પુરુષાર્થ કરવું કે છૂટે, તમારું જે થાય તે થાય. એટલે એમ જ્ઞાનીનું જે જોર જે છે ને, જોર અહીંયા પોતાના ભાવ ઉપર છે. તમે કેમ હજી સંસારમાં ભટકો છો, તમે કેમ ભટકો છો, તમે કેમ અજ્ઞાની છો, આવું કહેવાનો જે ભાવ આવે છે એ ભાવ ઉપર હતે કે આ ભાવમાં ઓપરેશન કરવાનું છે મારે તો. એમ ભલે બોલતા હોય કે તમારે આત્માનું કલ્યાણ કરો, પણ તમે નહીં કલ્યાણ કરો તો એને કઈ નથી, એને તો એ છે કે આ કલ્યાણ કરો એવું કહેવાના ભાવ જે હજી આવે છે, આ ભાવથી છૂટીને હું મારી મુક્તિની યાત્રામાં ક્યારે હજી આગળ ડગલા માંડો, એવો ભાવ સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્માત્માના અંતરમાં, જાગૃતિ અંતરમાં હોય છે. ભેદ વિજ્ઞાનના બળે, ચૈતન્ય તત્વની એવી જાગૃતિના બળે, કે પોતાના આત્મામાં ઉત્પન્ન થતા જે રાગ ને દ્વેષના વિકારી ભાવો, બસ એ માટે મારો પુરુષાર્થ ઘટિત થાય છે. જે પુરુષાર્થ છે ને, પુરુષાર્થથી પ્રાપ્તિ થાય છે. પોતાના પુરુષાર્થથી બીજાને પ્રાપ્તિ ન થાય, બીજાના પુરુષાર્થથી પોતાને પ્રાપ્તિ ન થાય, એટલે બધું તે એનાથી આખો મોક્ષનો માર્ગ અને મુક્તિ એ કેટલી સરળ થઈ ગઈ, એ કેટલી સરળ થઈ ગઈ, એટલે આખી દિવાલ કરી નાખી, બે દ્રવ્યની વચ્ચેની આખી એક દિવાલ થઈ ગઈ. ત્યાં કેટલું આમ થયું એમ, એમ આખી એ દિવાલ થઈ ને, આખી એમ આખી આ દિવાલ થઈ ગઈ, એ દિવાલ એવી મજબૂત દિવાલ થઈ ગઈ, એ મજબૂત દિવાલ થઈ ગઈ, એ મજબૂત દિવાલ આખી તમારી બાજુ કેમ, ચારે બાજુ મજબૂત દિવાલ થઈ ગઈ ને. હવે બાર સો જણા છે, એ સો જણા છે પણ દિવાલ મજબૂત છે, એટલે હવે તમે એ લોકોનું કઈ કરી ન શકો, તમને ખબર પડી કારણ કે દિવાલ મજબૂત છે, બહાર નીકળાય નહીં, તો હું હવે એનું કઈ નહીં કરી શકું, એટલે પાકી વાત થઈ ગઈ. તો હું એનું કઈ નહીં કરી શકું, પણ એ દિવાલ જે છે બે બાજુ અપ્લાય થાય છે, ઘટિત થાય છે, મારી બાજુ ને એની બાજુ, એટલે હું જો આ દિવાલમાંથી બહાર નીકળી શકવા જ નથી એનું કઈ કરવા માટે, તો એ જે સો જણા છે એ રીતે મારું કઈ કરવા આવવાના નથી, કારણ કે આ દિવાલ તો એ લોકો માટે છે. પછી તો પછી શું કે હું એનું કઈ કરી શકતો નથી, તો એ મારું કરવા આવવાનું નથી, તો મારું કોણ કરશે, કે મારે જ કરવાનું છે પછી. એટલે પછી અંદરની સાધના શરૂ થાય છે. આ સ્વરૂપ આ સમજવાનું છે કે બસ એક જ, ભલે બેસતા હો ટોળામાં, આવતા હો બે જણા, ચાર જણા, છ જણા, પણ હું બધા જ્ઞાન દીપકોને કહીશ કે અહીંયા એકલા બનીને બેસજો, એમ એકલા બનીને, એકલા આ સાધના જે છે ને, આ સાધનામાં ભલે માય હોય, છોકરાય હોય, બાપે હોય, ભાઈ હોય, બેન હોય, બધા ઘરના ભેગા થયા હોય, પણ સાધના એકલાની છે, કારણ કે બીજો કોઈ પતિ ગીતે બીજો કોઈ વચ્ચે ત્યાં ન આવવો જોઈએ. એમ આ તો એમ એમ બુદ્ધનું તો એવું વાક્ય હતું, બુદ્ધ શું કે રસ્તામાં ક્યાંય હું મને મળું ને આનંદ ને, એમ કેતા તલવારથી કાપી નાખજો,
રસ્તામાં ક્યાંક મળું તલવારથી કાપી નાખજે, ભાષા એવી હતી તલવારથી કાપી નાખજે. એટલે તું એમાંય તે થોડોક આમ વધારે દયા કરું, અરે આ ભૂત છે ને આમ છે ને એવું બધું નહીં કરતો એમ. રસ્તા વચ્ચે તને મળું, રસ્તો એટલે કોઈ આવો રસ્તો નહીં, આમ ચાલવાનો રસ્તો. પણ આપણે એવી રીતે આમાં કે જ્યારે તમે આ વિચાર કરતા હો, તત્વ વિચાર કરતા હો, તત્વ વિચાર કરતા કરતા હું ચૈતન્ય તત્વ, હું ચૈતન્ય તત્વ, હું ચૈતન્ય તત્વ, ને એમાં કોઈ પણ પરદ્રવ્ય વચ્ચે આવે પછી ભગવાન પણ કેમ ન હોય. એમાં પણ નજર કરવા જેવી નથી. સાપનું આવી રીતે, એવી રીતે વાઘ હોય, સિંહ હોય, કોઈ પણ એવા પ્રાણી, એવી રીતે મચ્છર છે કે મચ્છરને મારી નાખો, કારણ કે આ મચ્છર બધાને કરડશે ને તો મેલેરિયા થઈ જશે એમ. તો એમ બીજાને કરડશે ને મેલેરિયા થઈ જશે, એટલે મચ્છર આવી રીતે કરીને કોઈ જીવને મારવા. ગાંધીજીએ આ પ્રશ્ન પૂછ્યો તો કૃપાળુ દેવ, એમ 27 પ્રશ્ન જે પૂછ્યા હતા ને, જે આફ્રિકા 27 પ્રશ્ન, એના ઉત્તરથી તો ગાંધીજીમાં આટલું આવા પરિવર્તન આવ્યું કે 27 પ્રશ્નોમાં એવા પૂછ્યા પ્રશ્ન, એમાં આ પ્રશ્ન હતો, સાપ કરડવા માટે આવે તો શું એને મારવો કે નહીં એમ. હા તે સાપ કરડવા આવે તો મારવો કે નહીં. એક રૂમ છે અને એ રૂમ ની અંદર અત્યારે ત્યાં બધું બંધ છે, બહાર નીકળવાનું નથી, સાપ ત્યાં આવ્યો, હવે સાપને મારવો કે નહીં? તો સાપને જો તમે મારો, સાપને જો મારો, કાં તો પછી પોતે મરો, બે માંથી એક સંભાવના છે. જો સાપ તમને કરડે તો તમે મરવાના, કાં તમે સાપને મારો, બે માંથી એકને મરવાનું છે, બે માંથી એકને. કૃપાળુ દેવે જે કાંઈ એમાં ઉત્તર આપ્યો છે, એનાથી કૃપાળુ દેવની જે દશા છે ને અંતરની, એ ખબર પડે. હા એવી રીતે જેને આવી રીતે દેહના પ્રત્યેનો ભાવ, એ બે બે મરવાના છે ને, તો બે મરવામાં છે, બે સાપે મરે અથવા તો પછી તમે મરો, બે માંથી એક મરવાના છે. જો સાપને મારી નાખશો તમે નહીં મરો અત્યારે એમ, અને તમે મર્યા તો પછી સાપ રહી જશે, કારણ કે સાપ તમને કરડે છે. તો કે અત્યારે બે માંથી કોણ મરે તો દુઃખ ઓછું થશે? તો કે તમે જે આવી, તમારા માટે ખાલી કહું, તમે મને જો આમ પૂછો કે સાપ કરડો આવે તેને મારવો કે નહીં, તો હું તમને એમ કહું કે તમે આટલા વર્ષોથી આ પ્રવચન સાંભળ્યા છે ને કે આ શરીર મારું નથી, એ શરીર મારું નથી એવા પ્રવચન સાંભળ્યા છે, તો અને સાપે તો કઈ સાંભળ્યું નથી એવું. તો અત્યારે હવે જેને આવું આત્માનું સાંભળ્યું, શરીર મારું નથી એવું સાંભળ્યું, તો એને થોડા ઘણા તો વિચાર આવશે ને, શરીર છૂટે ત્યારે, સાપ કરડે અને શરીર છૂટે ત્યારે થોડું કે આ શરીર મારું, તો એટલી પીડા ઓછી થશે. અને સાપને તો એમ જ છે કે આ શરીર જ મારું છે, એને તો સાંભળ્યું જ નથી, તો એને પીડા વધારે થશે. સાપની પીડા વધારે છે, તમને તો થોડી ઓછી થશે, કારણ કે ભેદ જ્ઞાન કરશો ને થોડું ઘણું, આટલું સાંભળ્યું છે. તો કૃપાળુને કે જેની પીડા ઓછી હોય ને એ કામ કરવા જેવું છે, કોની મારીને નહીં એમ નહીં, જેને ઓછી પીડા થાય એવી, એવી રીતે. તો તમારી પીડા એમાં ઓછી છે, કારણ કે તમને એમાં ભેદ જ્ઞાન થાય છે. તો જેની દશા એવી છે, હવે જો તમને આ શરીરમાં, આ શરીરમાં મોહ થોડો ઓછો થયો, હવે સાપને મોહ વધારે છે શરીરમાં. કૃપાળુદેવ કહે છે જેને શરીર પ્રત્યે મોહનો ભાવ ઓછો થયો હોય, પોતાના શરીર પ્રત્યે મોહનો ભાવ ઓછો થયો હોય, એવો જીવ જેને શરીર પ્રત્યે મોહનો ભાવ વધારે પડેલો છે, એવાને કેવી રીતે મારી શકે એમ? પોતાને જેને ઓછો થયો હોય એ બીજાને કેવી રીતે મારી શકે? એટલે ભાઈ છેલ્લે કે અમારાથી તો એ ક્યારેય નહીં કહેવાય કે સાપને મારી નાખો એમ. એટલે આ શ્લોકમાં, 83માં શ્લોકમાં એ વાત કહે છે કે દરેક જીવને એ સાપ મને કરડવા માટે આવે તો સાપને મારવાનો, સાપ જીવ લેવા આવે તો સાપનો જીવ લેવાનો. જાનવરો સાથે, પ્રાણીઓ સાથે એવું કરવાનું નથી એમ. એવી રીતે કોઈ દિવસ આપણે કઈ કર્યું છે?
ગામમાં ક્યાં એવું થયું કે એકઈ શેરીની અંદર કૂતરા બહુ કળતા હોય, ઉમરાળામાં કૂતરા કળે ને રાતના ટાઈમે તમે નીકળો તો ખબર પડે, તો કૂતરા કળતા હોય, કોઈને કૂતરું કળ્યું છે બેઠા એમાંથી? કોઈ નથી કળ્યું ને, સારું છે. એટલે કૂતરું કરડે, મોટામાંથી કોઈને કરડે, કૂતરા કરડે. હા જો આ બેન ને કરડ્યું, હવે કૂતરું તમને કરડ્યું બરાબર, પછી તમે કૂતરાને કરડ્યા કે નહીં? કૂતરાને બટકું ભર્યું તમે? ન ભર્યું ને, જો ન ભર્યું. કારણ કે કૂતરો જે છે એ કૂતરો બટકું ભરે એટલે આપણે કૂતરા જેવું થવાય ન થવાય. હવે સાપ આપણને આમ ડંખ મારે એટલે આપણે સાપ જેવું આમ ડંખ મારવા થોડું જવાય કે હું તને મારી નાખું? એમ જેની દશા ઊંચી હોય એને તો વધારે આવી રીતે કરુણા વાળા થવું જોઈએ. દશા એની ઊંચી થઈ છે ને એટલા માટે થઈને એમ ઘણા મહારાજ સાહેબ ભણાવતો ને ત્યારે એમ કેતો કે આ મોટા મહારાજ સાહેબ, આ નાના મહારાજ સાહેબ. મોટા મહારાજ સાહેબ, હા. પછી નાના મહારાજ સાહેબ હોય ને મોટા મહારાજ સાહેબ માટે ઓલું ટિફિન લેવા જાય, જમવાનું લેવા જાય, તો એમ કે મોટા મહારાજ સાહેબ ની સેવા તો કરવી જોઈએ ને. હું આખો એમ કેતો મોટા મહારાજ સાહેબ ની સેવા કરવા માટે આને નહીં મોકલો. મોટા મહારાજ સાહેબ એટલા બધા પામી ગયા છે ને, બહુ જ પામી ગયા છે ને, હવે એમનું કામ તો થઈ જ ગયું છે, આને કામ કરવાનું બાકી છે ને હજી આત્મા. તો એમણે ઉલટું આનું ટિફિન લઈને આપવું જોઈએ કે લે ભાઈ હું લઈ આવીશ, મારું કામ તો થઈ ગયું છે, લે મારું કામ તો થઈ ગયું છે, લે તું તારું કામ કરી લે. આ બધું જવું આવવું તને શાસ્ત્ર નો સ્વાધ્યાય કરવાનો સમય વધારે મળે, લે તું કરી લે, તારી બદલી નું કામ હું વધારે કરી લઈશ, એમ એમને કેતો, એમ કેતો ને ત્યારે. પણ જેની દશા ઊંચી થઈ છે એનાથી એ કેવી રીતે દેખાય કે હું આને મારી નાખું, એમ આ સાપ ને મારું કે જાનવર ને મારું કે એવી રીતે. એટલા માટે ભાવલિંગી મુનિરાજ હોય ને એના તો એવું કઈ હોય જ નહીં કે મારું ખાવાનું કોઈ બીજા લઈ આવે ને બીજાનું ખાવાનું, એ તો પોતે હાથમાં જ તે આહાર લે છે. એટલે વાસણ છે જ નહીં ક્યાં કે તપેલીમાં લાવવાનું છે કે કટોરામાં લાવવાનું છે, કોઈ વાસણ જ નથી. જેને ભૂખ લાગે જેને જમી આવે, વાત પતી ગઈ. એ જે આખી દશા જે છે એવી દશા, આ દશા તો અંતરમાં પ્રગટ થાય. આજે તો ખાલી આ બધું સાંભળો, તમે આ ભેદોને સાંભળો, સમજો કે અંતરમાં અજીવ તત્વ આશ્રવ તત્વનો ભેદ સમજી. કોઈ પણ જીવ પોતે એના ચિત્તના અંદર એવી વિકૃતિ હોય એટલા માટે મારે એના જેવું નથી થવું. બસ આ આખો શ્લોક એના માટે બતાવે છે કે એ સાપ કોઈની હિંસા કરવાનો એટલે મારે સાપની હિંસા કરવી એવું કામ આપણે કરતા નથી. એને એવું કર્યું એટલે મારે આવું કરવું એવું જરૂરી નથી. એને એવું કર્યું નહીં તો પછી આના બદલામાં આમ થાય. અરે જો મા બાપે જન્મ આપ્યો મને, મા બાપે જન્મ આપ્યો, મા બાપે લગ્ન કર્યા તો મારા જેવા દીકરાને જન્મ આપ્યો ને, લગ્ન કર્યા તો મારા દીવા દીકરા દીકરાને જન્મ આપ્યો, તો આ તો કેટલું સારું કામ કર્યું. મા બાપે લગ્ન કર્યા મારા 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 જેવા દીકરાને જન્મ આપ્યો, મા બાપે લગ્ન કર્યા તો મારે લગ્ન કરવા જોઈએ. એવું નહીં કે એને કર્યા એટલે મારે લગ્ન કરવા જોઈએ, મારે નથી કરવા, એ મારો સ્વતંત્ર નિર્ણય છે. એને કર્યા બીજાએ જે કર્યું એવું કામ મારે ક્યાં કરવું જરૂરી છે? સિંહ બીજાને મારે એટલે મારે સિંહ ને મારવાનું, મા બાપે લગ્ન કર્યા એટલે પછી મારે લગ્ન કરવાનું, એને જેવું કામ એવું કરવાનું. વિવેક થી કે ભાઈ આમાં મારે નથી પડવું, એમ જે કામ એને કર્યું છે એટલે બીજાની નકલ નથી કરવાની કે બીજો આવો કરે છે એટલે. મારા મોક્ષના માર્ગ માટે, મારી સાધના માટે જે યોગ્ય છે એ કામ હું કરીશ, મારી આત્મસાધના માટે, એમ. કોઈના માટે થઈને એવી રીતે નહીં, પોતાના હિત માટે થઈને. બીજા એ કરે છે, બીજો આવું કરે છે એટલા માટે મારે આવું કરવું છે, એમ નહીં. ગુરુદેવ તો એમ કહેતા ને, આમ એમ ગુરુદેવ લગ્ન થયા ને, લગ્ન થયા એટલે તરત જ જાનવર થઈ ગયો, એમ એમ કેતા જાનવર થયો. ગુરુદેવ એમ કે જાનવર થયો. કોઈ એમ કે ને મને એમ કે તમે લગ્ન કેમ ન કર્યા, મારે જાનવર નતું થવું. એમ લગ્ન થાય ને એટલે વર હોય ને, વર એની હોવ ને એમ કે આમ જાનવર થઈ જાય. જાનવર એટલે ચાર પગ વાળા, તો પેલા બે પગ પોતાના હતા વરના, અને પછી પત્ની આવી ગઈ એટલે વરના બેન, પછી વહુના બે એટલે બેન બે ચાર થઈ ગયા ને, ચાર પગ વાળો થયો. પછી એમ કે ચાર પગ વાળો જાનવર થયો હજી વાર નહીં, પછી તો કીડી બને, મકોડો બને આઠ પગ વાળો ને એવી રીતે. કારણ કે બે છોકરા થાય તો બે છોકરાના પાછા ચાર, ચાર પગે બે છોકરાઓના થયા,
અને ચાર પોતાના એટલે આઠ પગવાળો, પછી તો કાન ખજૂરો થાય ને એટલે કેટલાય બધા પગવાળો, એમ કરતા કરતા એમ કે આ જાનવર થાય. આમ લગ્ન થયા ને એટલે જાનવર. આમ મને એક વાત યાદ આવી, એટલે પતિ છે ને, પતિ એની પત્ની ને એમ કહેતો હતો એમ, તો મેં એમને કીધું એ જાનવર. મેં મને કે કેમ મને જાનવર કીધું? મેં કહું હમણાં જ તમે કીધું એની પત્નીને કે તું મારી જાન છો, તું મારી જાન છો, હું તારો વર છું, તું મારી જાન છો, હું તારો વર છું. મેં તો જાનવર થઈ ગયો, જાન છે વર છે, તું મારી જાન છો, હું તારો વર છું, તો બની ગયા જાનવર. કે અરે આ તો બહુ ખોટું કર્યું, બહુ ખોટું કર્યું, હો પસ્તાવો થાય છે. પસ્તાવો થાય જ તેને કીધું, પસ્તાવો થાય. આનું તમને કારણ ખબર છે? લગ્ન કર્યા પછી નો પસ્તાવો એ તમને ખબર નથી. હજી લગ્ન કર્યા તોય ખબર નથી, મન નથી કર્યા તોય ખબર. તમને ખબર છે? જો છોકરી છે ને, એ છોકરી અત્યારે પિયર માં છે, તો અત્યારે આ પિયર માં છે, અને પિયર માંથી પછી એ જાય સાસરે. તો પિયર ને છોડ્યું, પિયર ને જો એ છોકરીએ છોડ્યું તો એને શું મળ્યું? સાસરું મળ્યું. પિયર ને છોડવું પડ્યું ને, પિયર ને છોડે તો સાસરું મળે. પછી મા બાપ ને છોડ્યા, તો મા બાપ ને છોડ્યા આ બાજુ, તો ત્યાં શું મળી ગયા? સાસુ સસરા મળી ગયા. એમ અહીંયા પછી બેન ને છોડી, બેન ને છોડી તો ત્યાં કોણ મળ્યા? નણંદ મળી ગઈ. પછી અહીંયા ભાઈ ને છોડ્યો તો ત્યાં કોણ મળી ગયો? જેઠ મળ્યો, બેર મળ્યો, કઈક ને કઈક અહીંયા કઈક છોડ્યું ને, તો ત્યાં પછી આમ મળ્યો. પણ એવું શું છોડ્યું કે વર મળ્યો? કાંઈ નહીં, મફતમાં મળ્યો. અને જે વર મફતમાં મળે, કઈ છોડવું પડ્યું નહીં. એમ કઈ છોડવું પડ્યું નહીં, વર ને મેળવવા માટે કઈ ન છોડવું પડે. એમ અને જેને મેળવવા માટે કઈ છોડવું ન પડે એની કદર શું થાય? કઈ નહીં. એટલે કોઈનો વર થવામાં મને પહેલેથી રસ નથી. કારણ કે પાછળથી આ બધી ઝંઝટો, એક આ બધા જે છે ને, આજે બોલા કે સમાજમાં આ તો કોઈ નહીં, બીજાનું કઈ હિત કરું છું, બીજાનું હિત કરું છું, બીજાનું હિત કરું છું, કે આ સાપને મારી નાખ્યો, આ સાપને મેં એટલે મારી નાખ્યો કારણ કે 100 જણાને મારવાનું હતું, તો મેં કેટલા બધાનું હિત કર્યું, કેટલા બધાનું હિત કર્યું. નહીં, આ કેટલા બધાનું હિત નથી કર્યું, મારા પોતાના વિકારના ભાવને મેં અહીંયા બહાર કાઢ્યો. મારવાનો ભાવ જે હતો ને, એ પોતાની વિકૃતિને મેં બહાર કાઢી છે, મેં કોઈનું હિત નથી કર્યું. એમ એમ લાગે કે આપણને ભ્રમથી, એક ભાઈ આવી રીતે, મેં એકદમ શું કામ કર્યું આજ સુધી, કઈ સારું કામ કર્યું? તો કે હું સમાજ સેવા. સમાજ સેવા? સમાજ સેવામાં શું કર્યું? તો કે લગ્ન કર્યા. એ લગ્ન કર્યા ને સમાજ સેવા કે? મેં કેમ લગ્ન કરવાનો સમાજ સેવા ક્યાં આવી? તો કે કેટલી મોટી સમાજ સેવા, સમાજની એક છોકરીનું ક્યાંય થતું નતું એનું કરાવી નાખ્યું, તો સમાજ સેવા કરી મેં. સમાજની છોકરીને ઠેકાણે પાડી એ સમાજ સેવા કરી, પણ એ સમાજ સેવા નથી કરી, પોતાનો રસ હતો લગ્ન કરવાનો, એને પોષ્યો છે, નામ બીજાનું લઈએ છે. એવી રીતે કોઈ પણ જીવોને મારવામાં, કે મચ્છરને મારી નાખો નહીં તો મેલેરિયા થશે, માખીને મારી નાખું, મધપુડો આવ્યા છે ને, મધપુડાને ઉડાવી દઉં, કોઈને મધમાખી કોઈને કરડી જશે, પણ એ ઉડાવવા માટે, કોઈને કરડે એટલે નહીં, પણ એનું મધ છે, મધ લેવું છે, મધનો રસ લેવો છે, કે પોતાને જ ન કરડે એના માટે થઈને ધુમાડો કર્યો છે. માણસ પોતે પોતાનો, અને એટલો સ્વીકાર થાય કે પોતાના સ્વાર્થના માટે જ બધું કરે છે, પોતાના સ્વાર્થના માટે બધું, કોઈ કોઈના માટે કંઈ કરતો નથી. આચાર્ય અમૃતચંદ્ર દેવ આ જે શ્લોક છે, આ શ્લોકમાં એ કહે છે, બીજાને સાથે તમે કોઈ જીવોનો ઘાત કરો તો એ જીવોનો ઘાત એટલા માટે પણ ન કરવો કે હું જો એ જીવોનો ઘાત ન કરું તો એ જીવ કોઈ બીજાનો પછી ઘાત કરશે. કારણ કે તર્ક આપી આપીને માણસ પોતાની જાત સાથે તે આવી રીતે બસ બચાવ કરે છે, આ બચાવ કરે છે. આવા પ્રકારનો બચાવમાં ન કરવા માટે થઈને એવી રીતે કીધું છે, અજીવ અને આશ્રવ એ બેની વચ્ચેનો ભેદ જાણીને, એ બેની વચ્ચેનો ભેદ માનીને, ખાલી એકલો જાણવાનો નથી, જાણવાનો પણ અને એને પાછો માનવાનો પણ, શ્રદ્ધામાં માનવાનું,
કારણ કે જાણવાથી ખાલી સમ્યક દર્શન નથી થતું. આશ્રવ અને અજીવ એ બે વચ્ચેનો ભેદ, અને એ કોણ જાણી શકે? એ જેના અંતરમાં આશ્રવથી પણ ન્યારું, આશ્રવથી ન્યારું અને અજીવ, આ બે જે બે બે સ્વરૂપ બતાવ્યા છે ને, એ બેમાં આશ્રવમાં અને અજીવમાં આ ત્રણ તત્વ થઈ ગયા. જો પહેલું તત્વ જીવ તત્વ, બીજું તત્વ અજીવ તત્વ, અને ત્રીજું તત્વ એ આશ્રવ તત્વ, આ ત્રણ તત્વ થયા. તો જે જીવ તત્વ, અજીવ તત્વ અને આશ્રવ તત્વ, તો અજીવ અને આશ્રવ વચ્ચેનો ભેદ, તો અહીંયા શું કીધું કે અહીંયા પોતાના આત્મામાં જે હિંસા કરવાનો ભાવ આવ્યો એ આશ્રવ, અને સાપને જે કોઈને કરડવાનો ભાવ આવ્યો એ અજીવ, અને આ જે ભગવાન આત્મા છે જે જીવ તત્વ છે, એ જીવ તત્વ અજીવથી પણ જુદો છે. આ જીવ જે છે, જીવ એ અજીવથી પણ જુદું તત્વ છે અને આશ્રવથી પણ જુદું તત્વ છે, પણ બેમાં અંતર છે. હવે શું અંતર છે સમજો. જીવ તત્વ જે છે એ જીવ તત્વ અજીવ તત્વથી સર્વત્ર જુદું છે, અને જીવ તત્વ આશ્રવ તત્વથી કથંચિત જુદું છે. આ બે વચ્ચેનો આટલો ભેદ છે, સર્વથા અને કથંચિત. અને સર્વથા જુદું છે ને, તો ત્યાં પછી આપણે કઈ કરવાનું નથી. જે સર્વથા જુદું છે અને કથંચિત જુદું છે, એટલો એનો કથંચિત પછી કરતા છું એ રાગાદી ભાવોનો કરતા આત્મા છે એ વાત. કારણ કે એને દૂર કરવાનો પુરુષાર્થ પછી પોતાને કરવાનો છે, એટલા માટે એને કથંચિત કરતા કયો છે કે પોતાને એ કામ કરવાનું છે. કારણ કે જે પોતાની પર્યાયમાં થાય છે ને, એવી રીતે આમ કે જે રાગ અને દ્વેષના ભાવ આત્મામાં ઉત્પન્ન થાય છે, પોતાની પર્યાયમાં ઉત્પન્ન થાય છે, એ પર્યાયમાં ઉત્પન્ન થાય છે, એ પર્યાયમાં ઉત્પન્ન થાય છે, અને એ ભાવમાં એટલી જાગૃતિ હોય કે આ ભાવો જે છે એ આત્માથી કથંચિત અભિન્ન છે. જ્યારે કથંચિત કીધું ને, કથંચિત ભિન્ન છે, કથંચિત અભિન્ન છે, આ રાગ દ્વેષના ભાવ એમ આ બે વચ્ચેમાં અંતર સમજવા જેવું છે. જો કે આજે કચરો પડ્યો છે ને, કચરો, એ કચરો પાડોશીના ઘરમાં કચરો પડ્યો છે, અને પોતાના ઘરમાં કચરો પડ્યો છે, આ કચરો છે. તો પહેલી વાત તો કે ઘર જે છે એ મારું ઘર તો ચોખ્ખું જ છે, કચરો એ મારા ઘરમાં નથી. પણ કે આ કચરો પડેલો તો છે, અત્યારે તો પડેલો છે, તો પાડોશીના ઘરમાં જે કચરો પડેલો છે, પોતાના ઘરમાં જે કચરો પડેલો છે, પેલા તો એ બે વચ્ચે તો ભેદ તો સમજવાનો કે પાડોશીના ઘરમાં કચરો છે, એ કચરો દૂર કરવા મારે જવાનો, પોતાના ઘરમાં જે કચરો છે એને દૂર કરવા મારે જવાનું છે. પણ એને કચરાને આ બે વચ્ચેનો અંતર બતાવ્યું તમને. આ પોતાના ઘરમાં રહેલો કચરો, આ જે છે પોતાના ઘરમાં રહેલો કચરો, અને આ જે છે બીજાના ઘરમાં રહેલો કચરો, એ બે વચ્ચેનું અંતર જાણો કે આ મારે દૂર કરવાનો છે, આ દૂર કરવા મારે જ જવાનું, અને આ જે હું ભગવાન આત્મા આનાથી પણ જુદો છું અને આનાથી પણ જુદો છું, એનો મતલબ શું થયો કે મારા ઘરમાં જે કચરો છે એ કચરો પણ મારા ઘરમાં ચોંટી ગયેલો નથી, એમ જે બીજાના ઘરમાં જે કચરો છે મારા ઘરમાં ચોંટેલો નથી, એવી રીતે મારા ઘરમાં જે કચરો પડ્યો છે ચોંટેલો નથી. આ ઉમરાળામાં છે ને, પેલા એક પ્રવચન સાંભળવા માટે આવતા હતા, આ પેલા ત્યાં આપણે બેસતા હતા ને ઘરના આંગણા પર, ત્યાં રીતે પ્રવચન સાંભળવા માટે, અને એક ભાઈ હતા, એનું નામ મને અત્યારે યાદ નથી આવતું, પણ એક ભાઈ ત્યાં આવી રીતે બેસતા હતા, ભંગી ઝાડુ લગાવવાનું કામ કરે એવી રીતે, અત્યારે તો ઉમરાળામાંથી નીકળી ગયા છે, પણ એ ઝાડુ લગાવવાનું કામ કરે, પ્રવચન સાંભળે શુક્રવાર શનિવાર રવિવાર ત્રણ દિવસ, અને ઉમરાળા ગામમાં બજાર સાફ કરવા નીકળે, ઝાડુ લગાડવા એવી રીતે નીકળે. એમ લોકો એમાં હાથ લાગી જાય ને, એને હાથ લાગી જાય કે અરે આને અભડાઈ ગયા, એને કે અભડાઈ ગયા, અછૂતા થઈ ગયા, અરે આને હાથ લાગ્યો, આ પડી પ્રવચન સાંભળવા આવે,
અને એ પછી મને જ્યારે મળતા ત્યારે મને એમ કે આમ ઉમરાળાની સડકમાંથી આમ કચરો સાફ કરતા કરતા એવી રીતે આમ નીકળે ઝાડુ લઈને સાવણો લઈને, મને કે શું વિચાર આવે ખબર છે કે મને તમને કહું કે તમારું પ્રવચન સાંભળ્યું હતું ને ગઈકાલે, એ વખતે રત્નકરણ શ્રાવકાચાર ચાલતું હતું શાસ્ત્ર, રત્નકરણ શ્રાવકાચાર, એમ તો એમ વિચાર આવે કે ગામમાં આમ કચરો સાફ કરતો ને તો આમ સાવણો લઈ લઈને સાફ કરતો હોય, તો કચરો સાફ કરતો હોય તો એ વખતે વિચાર આવે કે આમ કાગળિયું પડ્યું છે, કઈક ડૂચા પડ્યા છે, કઈક પાંદડા પડ્યા છે, કઈ પણ કચરો પડ્યો હોય, કે આ કચરો જે છે એ જમીનમાં મળી ગયેલો નથી, ચોંટી ગયેલો નથી, એટલે તો અલગ થઈ ગયો. એ અલગ થઈ ગયો કેમ અલગ થયો? કારણ કે એ જમીનમાં ચોંટેલો નથી. તો કે હંમેશા એમ લાગે કે જેવી રીતે આ કચરો જમીનમાં ચોંટેલો નતો ને એટલે તો અલગ થયો. એવી રીતે તમે કહો છો કે રાગ અને દ્વેષના ભાવ આત્મામાંથી છૂટા કેમ પડે છે? કારણ કે રાગ દ્વેષના ભાવ આત્મામાં ચોંટી ગયા નથી, એમ એવો વિચાર કે મને આવે. રાગ દ્વેષના ભાવ આત્મામાં ચોંટેલા નથી, આત્મામાં ચોંટેલા નથી, એવો વિચાર કે મને આવે. આખા ગામમાં એ ઝાડુ લગાવતો હોય દુનિયા કે જો આ કેવો નીચી જાતિ વાળો આ ભંગી જો ઝાડુ લગાવે, પણ એના અંદર આવો વિચાર ચાલતો એ દુનિયા નથી દેખાતો, દુનિયાને બહારનું દેખાય આવી રીતે. અને આ પૃથ્વી ઉપર હું તમને બધાને આ વાત કહેવા માટે આવ્યો છું કે બસ અંતરની જે છે ને દશા, એ અંતરની દશા મારા ભગવાન એમ છે. તમને એવી દશા પ્રગટ થાઓ, ભેદ વિજ્ઞાનની ધારા અંતરમાં વર્તે કે આ રાગ અને દ્વેષના વિકારી ભાવ એ મારા ચૈતન્યના મહેલના આંગણામાં ઉત્પન્ન થયા છે. આ રાગ દ્વેષના ભાવ મહેલના આંગણામાં એમ કહી દીધા, આંગણામાં આ રાગ દ્વેષના ભાવ જે છે મહેલના આંગણામાં ઉત્પન્ન થયા છે. કચરો આંગણામાં પડેલો છે, કે આંગણાને આપણે સાફ તો કરવાનું કે નહીં, કે આંગણાને સાફ કરવાનું, આપણે આપણા આંગણાને પણ આપણે સાફ કરીએ છીએ. એવી રીતે રાગ દ્વેષના ભાવને દૂર કરવાનો પુરુષાર્થ કરવાનો. આંગણું સાફ કરતા તમને આવડે કે હા આવડે, કે શું કરવાનું, કે આંગણું સાફ કરવા માટે શું કરવાનું, કે ઘરની બહાર નીકળવાનું. ઘરની બહાર નીકળો તો આંગણું સાફ થઈ જાય, આમ ઝાડુ લગાવો, ઘરની બહાર નીકળો તો આંગણું સાફ થાય. પણ અહીંયા ઊંધું છે કે તમે ઘરની બહાર છો એટલા માટે આંગણું ગંદુ છે, ઘરમાં તો આંગણું ચોખ્ખું થઈ જશે. આવું છે, ઘરમાં જાય તો આંગણું ચોખ્ખું થાય, બહાર જાય તો આંગણું ચોખ્ખું ન થાય. ઘર એટલે ખબર પડી ને, આ ઘર એટલે આ ચૈતન્ય સત્તા માત્ર ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા એમ છે. આવી વાત છે. આચાર્ય અમૃતચંદ્ર દેવ આ શ્લોકમાં કરુણા અને દયાનો, આ બધા જે અહિંસાનો આ ઉપદેશ આપે છે, એ કરુણાનો જે અત્યારે આ એ જમાનામાં પણ 1000 વર્ષ પહેલા આ લખાયું, લગભગ 1000 વર્ષથી વધારે થશે, 1000 વર્ષ પહેલાનું આ શાસ્ત્ર છે. એ વખતે આ હાલત હતી, એમ એ વખતે આ હાલત હતી કે આટલું અલગ 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 દ્રષ્ટિકોણથી કરીને બતાવવું પડ્યું. કરુણા મરતી જાય છે દિવસે ને દિવસે, એટલા માટે કરુણા મરતી જાય છે. જ્ઞાનીની જે દશા છે એ દશા અત્યંત ન્યારી દશા છે, અત્યંત ન્યારી દશા છે. રાગ અને દ્વેષના વિકારી ભાવો આત્મામાં ઉત્પન્ન થાય છે. એમ આવું છે સ્વરૂપ. એક માણસને છે ને એવી રીતે ભિખારી ભીખ માંગે છે. કોઈ શેઠિયો નીકળ્યો, શેઠિયાએ ભીખ માંગી આની ભિખારીએ શેઠિયા પાસે,
કે શેઠ કઈક આપો, કઈક આપો, કઈક આપો. અલ્લાહ કે નામ પે દે દે બાબા, ભગવાન કે નામ પે દે દે બાબા, જે જે મળે એની પાસે આમાં બધું માંગતો હતો. એટલે શેઠિયાએ શું કીધું? શેઠિયા કહે કે હું તને ભીખ આપું પણ તું બતાવી દે. મારે બે આંખ છે, બે આંખ માંથી એક આંખ નકલી છે, એક આંખ અસલી છે, પણ તું બતાવી દે કે કઈ નકલી છે ને કઈ અસલી છે, તો ભીખ આપું. ભિખારીએ જોયું બે આંખમાં, ભિખારીએ કહી દીધું કે તમારી આ આંખ છે એ અસલી છે, આ આંખ છે એ નકલી છે. ઓલા શેઠ ને તો કે અરે કે તને ખબર કેમ પડી ગઈ કે આ આ અસલી છે આ નકલી છે, ખબર કેમ પડી? તો કે આંખને જોઈને, તમારી નકલી આંખ જે છે ને એમાંય થોડી ઘણી કરુણા દેખાય છે, અસલીમાં તો કાંઈ નથી. નકલીમાં હજી થોડી લાકડા રહી છે, એમાંય કઈ થોડીક દેખાય છે. એટલે એક રૂપિયાની ભીખ આપવા માટે કે બતાય મારી અસલી કઈ નકલી કઈ, એવી રીતે કોઈ તમારે ઘરે આવે તો આવી તમે કરો. કરુણા મરતી જાય છે. અને આ કાળમાં જ્ઞાન દીપકો માટે ખાસ હું કહું છું, એકાંતવાદી બનીશને આજે જે વાત કરી છે ને, કરુણાનો ભાવ, જીવોની રક્ષાનો ભાવ, કે વીછી નીકળ્યો વીછી કોઈને કરડી જાય. કેટલાય દેશોની અંદર તો એવી રીતે જો આમ વીછી ને કાન ખજૂરો ને એ તો બધા ઠીક, પણ વાંદા નીકળે ને વાંદા આમ તરત જ મારી જ નાખે, ચંપલ તરત ચંપલ હોય ચંપલ થી મારી જ નાખે. વાંદો કઈ કરડવાનું નથી, ખાવાનું નથી, કઈ નથી. મારા નજર સામે એવી રીતે કેટલાય દેશમાં ઇન્ડોનેશિયા, ફિલિપિન્સ, તાઇવાન એ બાજુ બધા આમ તમારા ઘરમાં એ વાંદો નીકળ્યો, વાંદો નીકળ્યો, લાવ ચંપલ, ચંપલ લાવ, આમ કઈ મારી નાખે. અને ઓશિયાના દેશમાં એ ગરોળી નીકળી, આજે ગરોળી નીકળી, લાવ લઈ લો, તો આમ કરીને ખાઈ જાય. એવી રીતે એવા દેશની અંદર એવી રીતે, અને ધીરે 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 ભારતમાં એ આવું ચાલુ થઈ ગયું છે. તમને ખબર નથી મુંબઈની અંદર એવી રીતે છે ને, જીવતા સાપે તે હવે રીતે ખાવા હોય તમને કે આપે એવી રીતે. આ કરુણા મળતી જાય છે, આવું પેલા નથી થતું, એવું પહેલા તો નથી થતું કે સાપને આમ જીવતા કાચની પેટીમાં રાખવામાં આવેલા હોય દરિયાના. આવી રીતે મુંબઈની અંદર કોલાબાની અંદર એ રેસ્ટોરન્ટ એટલા બધા એવી રીતે ખુલી ગયા છે, આમ રાખ્યા હોય અને તમે આમ પછી આમ લાવે કે બતાવો તમારે કયો સાપ ખાવો છે એમ કરીને. આ તો ભગવાન મહાપુણ્યના ઉદયથી અહીંયા બેસવાનું થયું છે ભગવાન. આ તો કેવા મહાપુણ્યના ઉદય છે, તમને ખબર છે ક્યાંય ગોથા ખાશો તમે ભગવાન, એક ચૈતન્ય તત્વની અનુભૂતિને ઉપલબ્ધ થાઓ. આચાર્ય અમૃતચંદ્ર દેવ આ શાસ્ત્રમાં કહે છે, તમે પોતાના મનને મનાવી 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 મનાવીને એવી રીતે પોતાની સાથે એવી રીતે તર્ક આપી આપીને આ કામ નહીં કરતા કે લાવ મારી નાખો, આમ કરી રાખે તો આનું આમ સારું થશે, આને મારીએ તો આનું આમ સારું થશે. મેં એક પુસ્તક લખ્યું છે ને જાંગાન બુનુ સાયા, ઇન્ડોનેશિયામાં, ડોન્ટ કિલ મી, મને ન મારો. એમાં એમાંય તેને ગયા વર્ષે કે એની પહેલાના વર્ષે આપણે એક મૂક્યું હતું 365 રીઝન્સ ટુ બી વેજીટેરિયન, કે શાકાહારી થવા માટેના 365 કારણોમાં આ બધા કારણો બતાવ્યા હતા. કારણ કે મોટા ભાગે એવા એવા લોકો મને મળતા હોય. સુમાત્રામાં એક વ્યક્તિ એવી મળી હતી, એણે એમ કીધું હતું કે જેમાં જેને અમારામાં તો લખેલું છે એમ કે પાછળ કે જેને ચાર પગ હોય ને એને ખાઈ શકાય, એવી રીતે કે જેને ચાર પગ વાળું હોય બધું ખાઈ શકાય. તો હું એને હંમેશા હંમેશા કહું કે જે ચાર પગ વાળા ટેબલ ખુરશી કેમ નથી ખાતા, ચાર પગ વાળા એ છે, ટેબલ ને ખુરશી ને ખાવાનું ચાલુ કરી દો ને. પણ તમને રસ જેમાં છે એવી રીતે તે તમે પોતાના રસને પોષો છો. એક વ્યક્તિ એમ કે આ જેટલા પણ મરઘા છે ને, મરઘા એક મુસલમાન સાથે મારે ઘણા બધા ચર્ચા થતી હતી એવી રીતે મલેશિયાની અંદર, એ મુસ્લિમ મને એમ કે માણસો જે છે
એ માણસો કરતા આ મરઘા કુકડા એની સંખ્યા જે છે એ બહુ વધી ગઈ છે, અને કે અમે એ બધાને ખાઈ જઈએ. એટલા માટે ખાઈ જાય કારણ કે એને ખાઈએ તો મરઘાની સંખ્યા ઘટી જાય, સંખ્યા ઘટી જાય તો બેલેન્સ થઈ જાય, આમ એક સરખું માણસ કરતા મરઘા વધી જાય વધી જાય વધી જાય વધી જાય, તો એ મરઘાને મારી નાખીએ એટલે મરઘા અને માણસોને બેલેન્સ કરી દઈએ. જેની સંખ્યા વધારે થઈ જતી હોય એને મારી નાખીએ છીએ અમે, તો સારું કામ કરીએ છીએ ને, એક સરખા કરી રાખવાનું માણસોને અને કુકડાને સરખા કરવાનું. તો હું એમને એમ કહેતો હંમેશા કે આખી પૃથ્વીમાં જે છે અત્યારે સૌથી વધારે સંખ્યા કોની, પોપ્યુલેશન વસ્તી મુસલમાનની વધે છે, તો હવે મુસલમાનને મારી નાખો બધાને, કારણ કે સંખ્યા બહુ વધી જાય છે અને હિન્દુ કરતા મુસલમાન વધી ગયા વધારે, એટલે મુસલમાનને મારીને હિન્દુ જેટલા કરી નાખો. પણ આ કામ કરાય નહીં, મને અધિકાર ક્યાં છે મુસલમાનને મારવાનો? તો તત એ પછી બોલ્યો, હા હો તમને અધિકાર નથી મુસલમાનને મારવાનો. તો પછી કીધું, તો પછી તમને અધિકાર છે ઓલા કુકડાને મારવાનો? તો કે એ તો વિચાર જ નતો કર્યો, એમ કરીને મસ્જિદમાં પછી બેસી ગયા હતા. એ બહુ ચર્ચા ચાલી, 56 દિવસ સુધી મસ્જિદમાં બેઠેલા હતા એ રીતે સાધના કરવા માટે. પણ બહુ પ્રશ્ન એવા બધા પૂછતા કે આવી રીતે આ પ્રાણીઓને મારીએ, આ આના કારણે મારીએ છે નહીં, એવા તર્ક કરે. કે એક ડૂબ બાલ્ટી હોય ને, બાલ્ટી બાલ્ટીમાં પાણી ભર્યું છે, એ બાલ્ટીમાં પાણી ભર્યું છે, પછી પાણીમાં તમે એક પથ્થર નાખો, પછી બીજો પથ્થર નાખો, ત્રીજો પથ્થર નાખો, તો શું થાય? ડોલની અંદર આમ પથરા નાખતા જાવ તો શું થાય? કે છલકાઈ જાય. તો કે દરિયામાં એટલા બધા માછલા છે, અમે જો માછલા દરિયામાંથી બહાર કાઢી કાઢીને ખાઈએ નહીં ને, તો દરિયામાં માછલા વધતા જાય વધતા જાય વધતા જાય, તો શું કે દરિયો ઉભરાઈ જાય, દરિયો ઉભરાઈ જાય. તો કે તમે બધા મરી જાઓ, તમારા માટે અમે કેટલું સારું કામ કરીએ છીએ કે દરિયામાંથી માછલાને બહાર કાઢી નાખીએ. માછલાનું વજન કીધું એટલું બધું નથી, તને એટલી બધી દયા આવતી તો દરિયામાં પથરાય પડ્યા, એટલે પથરા કાઢી કાઢીને ખાવા પડને. પણ તને જે છે તું એ કામ કરે છો, બાના તું બીજાને બતાવે છો કે આ વાત, તારો છોકરો અંદર દરિયામાં ડૂબતો હોય તું એને બહાર કાઢીને ખાઈ જઈશ કે એને જીવન ક્યાં મળે છે તું એવો વિચાર પેલા કરીશ. આચાર્ય અમૃતચંદ્ર દેવ આખું અહિંસાનું શાસ્ત્ર છે, એક એક શ્લોકમાં તમે જોશો ને તો અલગ અલગ દ્રષ્ટિકોણથી કે આવા જીવોને પણ નહીં મારવા જોઈએ, આવી રીતે પણ જીવોને ન મારવા જોઈએ, એમ કરીને આ વાત કહે છે ભગવાન આચાર્ય અમૃતચંદ્ર દેવ. અમૃતચંદ્ર દેવ જાણે છે હો પાછા કે આત્મા તો મરતો જ નથી, આચાર્ય અમૃતચંદ્ર દેવના રગરગમાં અમૃત છે, એમ બધે અમૃત, મરતો નથી મરતો નથી, એનું નામ જ અમૃત છે. આચાર્ય અમૃતચંદ્ર દેવ જે મરતા નથી, નામમાં તે અમૃત છે, ન મરે તે અમૃત, મૃત એટલે મરેલું, અમૃત એટલે મરે, અને મરતું નથી મરતું નથી મરતું નથી, અને તોય પાછું કહે છે મારવા ન જોઈએ. મરતા નથી તો શું કામ આવું બધું કહો છો? આ વ્યવહાર, આ વ્યવહાર આમ ગાડીના બે પાટા ઉપર જ એવી રીતે આ ગાડી ચાલશે, એવી રીતે એકાંતથી નહીં ચાલે, એકાંતથી આજ સુધી કોઈ પામ્યા નથી, આજ સુધી કોઈ પામ્યા નથી. એટલે હું તમારી કસોટી ઘણી વખત કહું છું ને, તમે સેવા બંધ કરી દો, સેવા બંધ કરી દો. કેટલાય કે હા હવે બંધ કરી દીધી. અરે મૂર્ખ, એમ બંધ કરવાની નથી કીધી, તારી કસોટી હતી કે તું શું કરે છો. એમ હું કેટલાય ને એવી રીતે કહેતો, હવે તમારી બધી વાત માની લઈએ છે, જો તે કેવા સરળ છે, તું માની લેતો તો માની લે, તું શુદ્ધાત્મા છો, હજી નથી માનતા, બાકી બધું માની લઈએ, એમ બાકી બધું માની લઈએ છે, આ એક માનવા બધું આવતું. આચાર્ય અમૃતચંદ્ર દેવ કે છે કે આ સ્વરૂપ જે છે એ સ્વરૂપ અમૃત છે, અમૃત સ્વરૂપ છે, સ્વરૂપ જ અમૃત છે, મરતું નથી. એટલે તો આ બોધામૃતની જે રચના થઈ હતી ને ત્યારે આ બોધ તો મરી જાય છે, પછી એને અમૃત શું કામ કીધો? હમણાં બોલવાનું કામ ચાલુ છે, હમણાં પૂરું થઈ જશે, પતી ગયું પ્રવચન, પતી ગયું, પતી ગયું એટલે શું? મરી ગયું, પર્યાય મરી ગઈ, બોધ તો મરી જાય છે,
પછી એને અમૃત શું કામ કીધો? ન મરે એવું, કારણ કે ન મરે એનો બોધ છે, એવો ચૈતન્યનો જે મરતો નથી એનો બોધ છે, એટલે બોધામૃત છે, એટલે વચનામૃત છે. વચન તો મરી જાય છે, પણ અમૃતને વ્યક્ત કરવા વાળા વચન છે, એટલે વચનામૃત છે. અમૃત આ ભગવાન આત્મા એમ આખા. પણ વારંવાર તમને બધા જ સત્સંગમાં હું આ ખાસ કહું છું ને કે પહેલા પોતે 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 બધાની બીજા બધામાં ભાવ આવે, બીજાની સેવા કરવાનો ભાવ આવે, દયાનો ભાવ આવે, દાનનો ભાવ આવે, એવી રીતે કરીને બધા જ ભાવ આવે. પણ પોતે અંતરમાં એ જાગૃતિ આ છે, એ બીજાને મારશે એના કરતા હું આને મારી નાખું, એમ આને મારી નાખું એમ એમ. હવે તમે દુકાન ખોલી, એક ભાઈની દુકાને હું બેઠો હતો ને એટલે મને આ વાત યાદ આવી. એક ભાઈની દુકાને બેઠો હતો, ત્યાં એક ગ્રાહક આવ્યા. ગ્રાહક આવ્યા ને 60 રૂપિયાની વસ્તુ હતી, 200 રૂપિયા વેચી એ ગ્રાહકને. પછી મેં કહ્યું તમે 200 રૂપિયા વેચી, બધાને તમે એવી રીતે 100 રૂપિયામાં અને 80 રૂપિયામાં ને એવી રીતે વેચો છો? એ કે 200માં વેચી દીધી, એટલા માટે કારણ કે આની પાસે જો 140 નો કમાવ ને તો આ 140 રૂપિયા આ કોઈ કેમ કે 10 રૂપિયા વાપરી નાખવાનો હતો, એટલા માટે. પછી એને આવ્યો તો એ બીજાનું કોઈનું કઈ ને કઈ બગાડવાનું હતું, એ બીજાને કોઈને લૂંટવાનું હતું એમ કે એ કેટલાય ને લૂંટે છે એમ કરીને જ કેટલાય ભેગા કર્યા છે, એટલે પછી મેં લૂંટ લીધો. એને કેટલાય ને ટોપી પહેરાવી છે એટલે મેં એને ટોપી પહેરાવી. આ સીધી વાત એ છે કે એવું કામ, એનું કામ એને કર્યું, પણ મારે એને સાથે આવું કામ નથી કરવું. એના એના ભાવ અલગ છે, એ અજીવ તત્વ છે. મેં જે કર્યું એની સાથે એ આશ્રવ તત્વ છે, એ સંસાર છે. સાંભળશો ને, એક વાર, બે વાર, ચાર વાર આમ કરતા 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 થશે, તમને સમજાશે એવી રીતે. કોઈ જીવ મરતો નથી, તેમ છતાંય તે જીવ પ્રત્યે એ ભાવ આવે કરુણાનો, દયાનો, અહિંસા જીવન જીવવાનું એવો ભાવ આવે. પણ વારંવાર હું તમને બધામાં કહું છું, ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્મા પોતાની સાથે જોડા. કારણ કે બધાને બચાવવા બચાવવા, બીજાનું ભલું ભલું કરવા માટે થઈને જઈ જઈ જઈને પોતાનું પછી બાકી રહી જાય છે, એ કામ ન થવું જોઈએ. આ તો ખાલી પોતાની પાત્રતા પ્રગટ થાય એના માટે થઈને, કઠોર ન થવાય એના માટે થઈને આ ભાવ છે. પોતાના આત્માથી દૂર ન રહેવું જોઈએ. બધાનો વારો આવી જાય છે, આત્માનો જ વારો રહી જાય છે, પોતાનો જ વારો રહી જાય છે. ટેબલને જાણ્યું, ખુરશીને જાણી, આને જાણ્યું, આને જાણ્યું, આને જાણ્યું દુનિયામાં. એક ભાઈ મને પૂછ્યું, આત્મા એટલે શું? મને કઈ સમજાતું નથી. મેં કહું, જેને નથી જાણ્યો એનું નામ આત્મા છે. આત્મા એટલે શું? જ્ઞાન વાળો છે, દર્શન વાળો છે, એ બધું બરાબર. કારણ કે આત્મા એટલે શું? કે ટેબલ ને જાણ્યું, ખુરશી ને જાણી, ઘર ને જાણ્યું, દુકાન ને જાણી, આ બધું બધાને બીજાને જાણ્યા, પણ જેને નથી જાણ્યો એનું નામ આત્મા છે. આત્મા, આત્મા, આત્મા. આમ આવે સૌથી પહેલા, હો, એબીસીડીમાં આત્માનો એ આમ સૌથી પહેલા આવે. એ એબીસીડીમાં કેટલા અક્ષર હોય કોઈને ખબર છે? કોને ખબર છે કેટલા? 26 હોય ને? અરે વાહ, બહુ સરસ. કેટલા ભણે છે? 11. તો આવડે તો પછી જો. પણ એક વાત બતાવું, એ તને નહીં ખબર. એબીસીડીની અંદર જે છે ને એ આમ સૌથી પહેલો લેટર, સૌથી પહેલો અક્ષર એ આવે, આત્માનો એ. પણ એનો વારો જે છે ને, એનો વારો આમ અંગ્રેજીમાં તમે પછી આંકડામાં, આ તો આ થઈ એ બી સી ડી એવું થયું, પણ આંકડામાં ખબર પડે એક ને શું કહેવાય અંગ્રેજીમાં? 1. 2 ને શું કહેવાય? 2. 3 ને 3, એવી રીતે. તો એકમાં 1 2, તો 1 નો સ્પેલિંગ આવડે છે? ઓ એન ઈ, એમાં એ આવ્યો. એકડાની અંદર 1 માં એ ન આવે. 2 TWO, એમાં એ ન આવે.
થ્રી એમાં એ નો આવે, ફોર એમાં એ નો આવે, ફાઈવ માં પણ ન આવે, સિક્સ માં ન આવે, એમ કરીને સેવન એટ નાઇન ટેન ઇલેવન ટ્વેલ્વ એમ કરતા 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 તમે 999 સુધી એ આવે જ નહીં. સૌથી પહેલી વખત એ આવે એકડામાં, એક થી લઈને 999 સુધીના અંગ્રેજીમાં એ આવે જ નહીં, થાઉઝન્ડ એ આવે. આમ ચોથા ચાર ડિજિટ ની થાય ને ત્યારે, ચાર ડિજિટ ની 1000 આમ ચાર ડિજિટ થાય ને ત્યારે એ આવે. એટલે આ વાત એવી છે કે જ્યારે ચાર ડિજિટ થાય ત્યારે એ આવે, એટલે ચોથું ગુણ સ્થાન થાય ત્યારે આત્માનો એ અંતરમાં આવે. આ ચાર ડિજિટ માં એની પેલા ન આવે. આ ચોથા ગુણ સ્થાન નું રહસ્ય છે. આ એ કેમ બાકી રહી ગયો? આમ સૌથી પહેલો નજીકમાં નજીક આત્મા, અને આમ રહી ગયો દૂરનો દૂર, એ ચોથા ગુણ સ્થાનમાં આવે. એવી રીતે આવો ભગવાન આત્મા હે આવું છે. આ તો વાત આવી અમૃત અમૃત ચંદ્ર આચાર્ય નો એ આજે એમ આવું છે. ત્યાંથી મો શ્લોક આપણે થયો, લખવાનું બાકી છે ને, લખી લઈએ. ચાલ આ શ્લોકમાં હિંસક જીવોની પણ હિંસા ન કરવાનો ઉપદેશ આપ્યો છે. આ એક જ જીવનો ઘાત કરવાથી ઘણા જીવોની રક્ષા થાય છે એમ માનીને સાપ વિચી સી વગેરે પ્રાણીઓનો ઘાત ન કરવો જોઈએ. જો કે આત્મા મરતો નથી, તેમ છતાં
સાધકે પોતાની ભૂમિકા અનુસાર અહિંસામય જીવન જીવવું જોઈએ. તો અહીંયા 83મા શ્લોક પર આપણી ચર્ચા થઈ, 84મો શ્લોક આપણે આવતીકાલે લઈશું.